ભેસ્તાન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સચિન તથા સચિન જીઆઈડીસી તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનથી વિભાજીત થઈ સુરતના ભેસ્તાન ખાતે નવનિર્મિત અદ્યતન સુવિધાથી સજ્જ સુરતના સાડત્રીસમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વેળાએ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરક્ષા પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું આ પ્રસંગે ગૃહ શ્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના નાગરિકોના નાના મોટા પ્રશ્નો ફરિયાદોના નિરાકરણ હવેથી ભેસ્તાન પોલીસ સ્ટેશનથી ઉપલબ્ધ બનશે સુરત પોલીસની ટીમ આ વિસ્તારના નાગરિકોને સુરક્ષા અને સલામતી આપવા પ્રતિબદ્ધ છે ત્યારે સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન સુધી આવે ત્યારે તેમની સાથે આદર સન્માનની ભાવના સાથે બનતી મદદ કરવા પોલીસ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો સુરત શહેરમાં ગત વર્ષ કરતાં લૂંટફાટ મર્ડરના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે સુરત પોલીસ અને સરકારી વકીલોની ટીમ સાથે મળીને ટીમવર્ક દ્વારા પીડિત આમ નાગરિકોને ન્યાય અપાવવામાં અગ્રેસર રહી છે વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં સાતમા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે નવા પોલીસ સ્ટેશનોમાં તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ આપવામાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ફરિયાદીઓને સંપૂર્ણ અને ઝડપથી ન્યાય મળે તે દિશામાં આગળ ગુજરાત પોલીસ આગળ વધી રહી છે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેરના સાડત્રીસમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સૂચવે છે કે સુરત શહેરનો આર્થિક વિકાસ વધી રહ્યો છે વસ્તીમાં પણ વધારો થતાં લોકોની સુરક્ષાની અમારી જવાબદારી પણ વધી છે સુરત શહેર એંસી લાખથી વધુની વસ્તી ધરાવતું ભારતમાં આઠમા નંબરનું અને દુનિયામાં છેતાલીસમા નંબરનું સૌથી મોટું શહેર બન્યું છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી નાગરિકોની સલામતી પોલીસ માટે સર્વોચ્ચ પ્રાથમિકતાની બાબત છે સુરત શહેર પોલીસ દ્વારા હત્યા લૂંટ દુષ્કર્મના સો ટકા ગુનાઓ ડિટેક્ટ કરી રહી છે સુરત શહેર એ ગુજરાત રાજ્યનું આર્થિક પાટનગર ગણાય છે ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનનું વિભાજન થતાં સચિન તથા સચિન જીઆઈડીસી તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનોમાંથી અંદાજિત પાંત્રીસ પાંત્રીસ ટકા જેટલું કામગીરીનું ભારણ ઘટશે જેથી આ વિસ્તારના લોકોને ખૂબ જ ઝડપી કાયદાકીય અને પોલીસ મદદ મળી શકશે આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી મનુભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ સંગીતાબેન પાટીલ પ્રવીણભાઈ ગોઘારી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા શહેર સંગઠન અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક વબાંગ જમીર અધિક પોલીસ કમિશનર સેક્ટર બે કે એન ડામોર અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા એચ આર ચૌધરી જેસીપી ક્રાઇમ શાખા શરદ સિંઘલ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ ગઢવી સહિત સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ પોલીસ સ્ટાફ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા